રિંગ રોડની સિલ્ક સિટી ટેક્સટાઇલ માર્કેટમાં કાપડનો વ્યવસાય કરતા અસલમ નિસાર જનરલ સાથે બે સમય ઠગાઈ કરી છે. બિપિનકુમાર ઉર્ફે છોટુભાઈ મહેશ્વરી અને પ્રતિક બિપિનકુમાર મહેશ્વરી નામના યુવકે મિલીભગત રચી ફરિયાદી પાસેથી અલગ અલગ બિલ ચલણ દ્વારા 70,59,367 નો સાડીઓનો માલ લઈ પેમેન્ટ ન કરતા સલાબતપરા પોલીસને મથકે ફરિયાદ કરવામાં આવી હતી. સુરતના ભાગળ તળાવ ગનેભાઈ એન્ડની ગલીમાં રહેતા અસલમ નિસાર જનરલ રિંગ રોડની સિલ્ક સિટી ટેક્સટાઇલ માર્કેટમાં કાપડનો વ્યવસાય કરે છે, જેઓ પાસેથી બિપિનકુમાર ઉર્ફે છોટુભાઈ મહેશ્વરી અને પ્રતિક બિપિનકુમાર મહેશ્વરી નામના ઈસમોએ અલગ અલગ બિલ ચલણથી 70,59,367 સાડીઓનો માલ લીધો હતો. બાદમાં તેનું પેમેન્ટ કર્યું ન હતું અને પાર્ટ પેમેન્ટ ચેક પેટે આપ્યા બાદ ચેક પણ રિટર્ન કરાવી દીધા હતા. આ મામલે જ્યારે ફરિયાદી પેમેન્ટ માંગતા ત્યારે તેને પેમેન્ટ નહીં મળે, તારાથી જે થાય એ કરી લે, જો પેમેન્ટ માંગશે તો તને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જે બાબતે ફરિયાદીએ સલાબતપરા પોલીસને જાણ કરી હતી. ભાઈ, બધા પત્રકારોનો ધન્યવાદ કરું છું, તમે લોકો આવ્યા સવાર સવારમાં મારા લીધે. બિપિનકુમાર મહેશ્વરી, ઘનશ્યામદાસ મહેશ્વરી ઉર્ફ છોટુભાઈ અને પ્રતિક બિપિનકુમાર મહેશ્વરીએ મારી સાથે 5-6 વર્ષ સુધી ધંધો કર્યો અને પહેલાં પેમેન્ટ આવ્યું અને પછી બધા લાંબુ ચોડું પેમેન્ટ થયું તો મારી સાથે લાંબી ચોડી ઠગાઈ કરી અને દુકાન બંધ કરીને ભાગી ગયા. અને ચેક પણ આપ્યા એમના, બધા ચેકો મારી પાસે પડ્યા છે, રિટર્ન છે. મહિલા મને મેં રિક્વેસ્ટ કરી તો મને મારવાની ને હાથ પગ તોડી નાખવાની ધમકી પણ આપી. હવે 70,59,000 રૂપિયાનો મારો મામલો છે અને સવલાવતપુરા પોલીસ ચોકી હું ન્યાય લેવા આવ્યો. પોલીસવાળા અહીંયાના અધિકારીઓએ મારી સાથે સારો વ્યવહાર કર્યો અને મારી ફરિયાદ દાખલ કરી અને મને સારો સપોર્ટ આપ્યો. અને બીજા બધા વેપારીઓના પણ પૈસાઓ એમના ઉપર બાકી છે, એ લોકોએ પણ ફરિયાદ કરી હતી, મગર આપના સુરત શહેરના ન્યાયાલય એ લોકોએ એમને આરોપીને આગોતરા જામીન આપી દીધી. અરે કેવી રીતના આપી દીધી એ અમને સમજ નથી પડતી. ને વારે ઘડીએ એને બધી ફરિયાદોની સામે આગોતરા જામીન મળી છે અને એમનો છોકરો પ્રતિક મહેશ્વરી એ ભાગી છૂટ્યો છે અને એ હાથમાં નથી આવતો. એનો બિપિનકુમાર મહેશ્વરી આવી ગયો છે અને એની કાલે ધરપકડ કરી છે પોલીસવાળાઓએ ને એ એમના લોકઅપમાં છે. કઈ માર્કેટમાં દુકાન? એમની ટ્રેડ સેન્ટર 209 ટ્રેડ સેન્ટર અશોકા ટાવરની પાછળ એમની દુકાન છે અને ત્યાં ધંધો કરતા હતા. વચ્ચે કોઈ દલાલ હતો કે ડાયરેક્ટ? ના, ડાયરેક્ટ જ હતા અમે લોકો. કેમેરામેન સાબિર સૈયદ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.